नमस्कार। लास्ट लेक्चर ની અંદર આપણે વિદ્યુત ઋણતા એ ટોપિક જોવાનું હતું, એ અત્યારે આપણે લઈએ। હવે જે લાસ્ટ લેક્ચરની અંદર વિદ્યુત ઋણતાની જગ્યાએ આપણે ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીને ખૂબ જ રિપીટ કર્યું હતું, એ રિપીટ કરવું જરૂરી પણ હતું। આખો વિડિયો લેક્ચર તમે જોયો હશે, તમને ખ્યાલ હશે, મેં ઘણી વખત એની અંદર રિપીટ કર્યું છે ફાસ્ટ, અને પાછું અત્યારે ફરીથી પાછું એ ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી માટે થોડુંક તમને જણાવી દઉં કે આવર્તની અંદર ડાબીથી જમણી તરફ જઈએ આપણે આવી રીતે, તો પરમાણુ પદમાં શું થાય છે, ઘટાડો થાય છે ડાબીથી જમણી તરફ। એટલે કે આ આપણું ડાબીથી જમણી તરફ એટલે આ પરમાણુ પદ વધારે હોય, પરમાણુ પદ અહીંયા જુઓ તો ઓછું થાય। તો પરમાણુના કેન્દ્રથી ઇલેક્ટ્રોનનું અંતર બીજી ભાષામાં કહીએ તો ઘટતું જાય છે। તો ઇલેક્ટ્રોનનું કેન્દ્ર પ્રત્યેનું આકર્ષણ નાનું કદ હોય એમ હંમેશા વધારે હોય। તો નવો ઇલેક્ટ્રોન આવે એટલે ઇલેક્ટ્રોન બધાને પ્રાપ્ત થાય, ઇલેક્ટ્રોન પ્રાપ્ત થાય અને ઊર્જા બહાર નીકળે, અથવા તો ઇલેક્ટ્રોન અંદર જાય અને ઊર્જા પ્રાપ્ત થાય, એ ઊર્જાને આપણે કહીએ છીએ એન્થાલ્પી। એટલે આપણું થઈ ગયું ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી। તો આવર્તમાં ડાબીથી જમણી તરફ જતા પરમાણુ કદ ઘટવાથી, કેન્દ્રીય વીજભાર વધવાથી અને ઇલેક્ટ્રોન પ્રત્યેનું તેથી આકર્ષણ વધવાથી ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું મૂલ્ય વધે, એટલે જેવો ઇલેક્ટ્રોન અંદર જાય અને ઉત્પન્ન થતી ઊર્જાનું મૂલ્ય હંમેશા વધે। એટલે અહીંયા ડેલ્ટા EGH -500 કિલોજુલ હોય અને અહીંયા ડેલ્ટા EGH -300 હોય, તો કાલે કહ્યું તે પ્રમાણે આ આંકડો મોટો નથી, માઇનસ છે એ ઉર્જા નીકળી જવાનો, ઉષ્મા ક્ષેપક પ્રક્રિયાની વાત છે। તો આના કરતા આમાં એમ કહી શકે કે વધુ ઋણ છે, એટલે કે આ જે આયન બનશે એ આયન વધારે સ્થિર હશે આની સાપેક્ષે। ઓકે, આટલું કર્યા પછી આપણે હવે આગળ, ધારો કે હું ત્રણ ચાર તત્વો લઉં, એમાં એક છે ફોસ્ફરસ 15, ફોસ્ફરસ 15 16, સલ્ફર 17, ક્લોરિન, આ ત્રણ લીધું અને સાથે ફ્લોરિન લીધું છે। તો ફ્લોરિનનું ખબર છે આવી રીતે આ નાનું કદ છે, પણ ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીના મૂલ્યમાં ક્લોરિનની ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એ ફ્લોરિન કરતા વધારે હોય, કારણ કે કાલ કહ્યું તે પ્રમાણે અહીંયા ત્રીજા 36 એન બરાબર ત્રીજા 36 સ્તરમાં ઇલેક્ટ્રોન દાખલ થાય છે, જ્યારે એન બરાબર 2 બીજા 36 સ્તરમાં ઇલેક્ટ્રોન દાખલ થાય છે। એટલે પરમાણુનું કદ નાનું હોવાને કારણે 6 ઇલેક્ટ્રોન વચ્ચે અપાકર્ષણની માત્રા વધી જાય, અહીંયા 6 ઇલેક્ટ્રોન વચ્ચે 6 એટલે ટોટલ 6 અને 8 થશે અષ્ટકોણ થવું, એટલે તો અહીંયા ઇલેક્ટ્રોન દાખલ થશે, એમાં દાખલ થતા ઇલેક્ટ્રોનની અંદર ઇલેક્ટ્રોન વચ્ચે અપાકર્ષણની માત્રા બધી વધારે નહીં હોય, તેથી કરીને આ આયન વધારે સ્થિર થતો હોવાને કારણે આમાંથી બહાર પડતી ઉર્જાનું મૂલ્ય વધારે હશે, કે ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું મૂલ્ય ક્લોરિનની અંદર વધારે, કોની સાપેક્ષે, ફ્લોરિનની સાપેક્ષે। હવે એમ કહીએ કે આ ચાર તત્વો તમને આપેલા છે, એમાં ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનો ઉતરતો ક્રમ જણાવો। હમણાં મેં કહ્યું એ પ્રમાણે આનું કદ નાનું એટલે સૌથી વધારે છે, આના કરતાં આનું કદ નાનું છે, આનું કદ આના કરતાં નાનું છે, એટલે ક્રમ તો આ થયો જ। તો આમ થાય આપણો ફોસ્ફરસ સલ્ફર અને ક્લોરિન આ થાય, પણ ક્લોરિનનું કોઈક કરતાં વધારે છે, કોના કરતાં, ફ્લોરિન કરતાં। આમ નહીતર જુઓ તો શું થાય, આમ તમારું કદ ઘટે છે છતાં પણ એમાં ત્રીજા 36 સ્તરમાં ઇલેક્ટ્રોન જાય છે, જ્યારે આમાં અંદર ઇલેક્ટ્રોન 36 સ્તરમાં જાય છે, એટલે આનું તમારું ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું મૂલ્ય ફ્લોરિન કરતાં વધારે છે, એટલે વધારે પછી વચ્ચે કોણ હશે, ફ્લોરિન, અને પછી આ ક્રમ સાચો થાય। હવે આ ટોપિક પૂરું થઈ ગયા પછી હવે લઈએ વિદ્યુત ઋણતા। વિદ્યુત ઋણતા એ શું છે, પેલા એને સિમ્પલ ભાષામાં હું તમને કહી દઉં, પછી આપણે બુકની વ્યાખ્યા જોઈશું। પેલા સિમ્પલ ભાષામાં કહું, વિદ્યુત ઋણતા એટલે આ એક પરમાણુ છે, પરમાણુની સંયોજકતા કક્ષકના ઇલેક્ટ્રોનનું કેન્દ્ર પ્રત્યે આકર્ષણ, આ શું છે, આકર્ષણ, આકર્ષણ કોઈ પણ માં થતું જ હોય છે, કોઈ પણ પરમાણુમાં, કારણ કે આની પર ઋણ ભાર હોય, આની પર ધન ભાર છે। આકર્ષણની માત્રા અહીંયા જે છે એ, અને બીજો પરમાણુ હું તમારે આ દર્શાવું છું કે જે પરમાણુ કેન્દ્ર છે, આ ઇલેક્ટ્રોન છે, એની આકર્ષણની માત્રા, એ પણ આકર્ષણ થશે, પણ તમે કદના સંદર્ભે કહી શકો છો, બેનો સમાન દાખલા તરીકે કેન્દ્રીય વીજભારનો એટલો બધો મોટો ફરક ન હોય, તો કદના સંદર્ભે આની આકર્ષણની માત્રા ઓછી હોય, આની આકર્ષણની માત્રા વધુ હોય। આપણે દેશી ભાષામાં કહું તો આ ઓછી આકર્ષણની માત્રા એટલે કે વિદ્યુત ઋણતા ઓછી, એવી રીતે આની વધુ આકર્ષણની માત્રા એટલે વિદ્યુત ઋણતા વધારે, ખાલી અને આ રીતે યાદ રાખો, સંયોજકતા ઇલેક્ટ્રોનનું કેન્દ્ર પ્રત્યે આકર્ષણ કેટલું છે, કોનું, કેન્દ્રનું, સંયોજકતા પ્રત્યે ઇલેક્ટ્રોનનું કેન્દ્ર પ્રત્યેનું આકર્ષણ કેટલું છે, એ માત્રાને કહેવાય વિદ્યુત ઋણતા। હવે આ માપક્રમ નક્કી કોણે કર્યો, એ
પોલિંગ નામનો વૈજ્ઞાનિક છે, 1922 ની અંદર અમેરિકન સાયન્ટિસ્ટ પોલિંગ છે એને, અહીંયા જો ફ્લોરિન તમે લીધેલો તો ફ્લોરિનની આકર્ષણની આ માત્રાને 4.0 ગણેલી છે અને એની વિદ્યુતઋણતા 4 ગણેલી છે. એટલે કે ફ્લોરિનનો પરમાણુ હતો તો ફ્લોરિનનો પરમાણુ કેન્દ્ર અને આ ઇલેક્ટ્રોન, આ ઇલેક્ટ્રોનનું કેન્દ્ર પ્રત્યેનું આકર્ષણ કેટલું એ ગણ્યું છે 4. તો કઈ રીતે ગણ્યું? એના માટે આનું નિરપેક્ષ મૂલ્ય માપી શકાતું નથી. જેવી રીતે એન્થાલ્પીનું કે આંતરિક ઉર્જાનું નિરપેક્ષ મૂલ્ય નથી માપી શકાતું, એવી રીતે અહીંયા પોલિંગે કહ્યું કે આનું નિરપેક્ષ મૂલ્ય ન માપી શકાય તો પછી સાપેક્ષ મૂલ્ય હોય. તો સાપેક્ષ મૂલ્યમાં કોને લીધો એને? તેને લિથિયમને લીધેલો છે, લિથિયમની સાપેક્ષે. લિથિયમ જો પરમાણુ તમારી પાસે હોય તો લિથિયમમાં ઇલેક્ટ્રોન અને આની વચ્ચે આકર્ષણનું માત્ર કેટલું? 1:2 છે. તેથી કે લિથિયમને સ્ટાન્ડર્ડ કીધો. દાખલા તરીકે તમે એમ કહો છો કે મારું વજન 45 kg છે. 45 kg એટલે તમે કિલોને સાપેક્ષ લીધો, 1 kg મલ્ટીપ્લિકેશન 45 કરો એટલે તમારું વજન આવી જાય. તો તમારું સાપેક્ષ વજન છે. કોની સાપેક્ષે? કિલોની સાપેક્ષે. એવી રીતે પોલિંગે શું કર્યું છે? 1922 ની અંદર પોલિંગે લિથિયમ પરમાણુને સ્ટાન્ડર્ડ માન્યું કે લિથિયમ પરમાણુમાં કેન્દ્ર અને ઇલેક્ટ્રોન વચ્ચે જે આકર્ષણની માત્રા કેટલી ગણી છે? 1. એ આકર્ષણની માત્રા મલ્ટીપ્લાય કરો એટલે 4 ગણી આકર્ષણની માત્રા ફ્લોરિનની અંદર ઇલેક્ટ્રોન અને કેન્દ્ર વચ્ચે આ આકર્ષણની માત્રા જે થાય છે, કેન્દ્ર હોય અને ઇલેક્ટ્રોન તો બે વચ્ચે આકર્ષણની માત્રા એને કેટલી ગણી છે? 4. આમ ફ્લોરિનની વિદ્યુતઋણતા આખા અર્ધકોષ્ટકમાં સૌથી વધારે છે. આ પોલિંગે જે માપક્રમ કર્યો એની પહેલા બીજા અન્ય માપક્રમો પણ ઘણા ધ્યાનમાં આવેલા છે, પણ એ માપક્રમ જેમ કે ઓલરે છે, ઓલરે પછી મુલિકન જોબ્સ જોસેફ એ બધાએ આપેલા છે, પણ એ માપક્રમ કરતાં હાલના સંજોગોમાં જે વિદ્યુતઋણતાનો માપક્રમ માપવામાં આવે છે, ગણવામાં આવે છે, એ છે પોલિંગનો માપક્રમ ગણવામાં આવે છે. એટલે અત્યારે માન્ય એ ગણાય છે. ફરીથી પાછું વિદ્યુત ઋણતા એટલે સિમ્પલ ભાષામાં પહેલાં તમને સમજાવું અને પછી એની વ્યાખ્યાયિત અવસ્થામાં જઈએ. સિમ્પલ ભાષામાં શું છે? સંયોજકતા ઇલેક્ટ્રોનનું કેન્દ્ર પ્રત્યેનું આકર્ષણ. ઓકે, ચાલો હવે આ પરમાણુ છે એના કેન્દ્ર પ્રત્યેનું આકર્ષણ, ઇલેક્ટ્રોન છે આ કેન્દ્ર છે એનું આકર્ષણ થાય છે. ઓકે, બીજો પરમાણુ છે એનું, આ ઇલેક્ટ્રોન છે એનું કેન્દ્ર છે એનું પણ એના પ્રત્યેનું આકર્ષણ થાય છે. હવે આ બંને પરમાણુ ધારો કે ભેગા થઈને બંધ બનાવે, જેમ કે આ પરમાણુ એક્સ છે, આ પરમાણુ વાય છે અને બંને વચ્ચે બંધ બનાવ્યો, તો આ બંધમાંનું ઇલેક્ટ્રોન યુગ્મ છે એ બંને વચ્ચેના પોર્શનમાં પડ્યું રહેશે. તો આની ઇલેક્ટ્રોન આકર્ષવાની વૃત્તિ હવે એકની નહીં રહે, આખા જોડાઈ ગયા પછી બંને ઇલેક્ટ્રોન સહસંજ બંધમાં જકડાયેલા ઇલેક્ટ્રોનને આ પરમાણુ પોતાના કેન્દ્ર તરફ આકર્ષશે. એ જ રીતે સહસંજ બંધમાં જકડાયેલા ઇલેક્ટ્રોનને પરમાણુ પોતાના કેન્દ્ર તરફ આકર્ષશે. તો આ આકર્ષવાની તીવ્રતા, આ આકર્ષવાની તીવ્રતા તમે પછી આ માપો કે આકર્ષવાની તીવ્રતા આ માપો, આ આકર્ષવાની તીવ્રતા એ જ આપણે શું છે? વિદ્યુતઋણતા. તો પછી એની વ્યાખ્યા શું કહી શકાય? વ્યાખ્યા છે કે રાસાયણિક સંયોજનોમાંના પરમાણુની બંધમાંના સહિયારા ઇલેક્ટ્રોનને પોતાની તરફ આકર્ષવાની ક્ષમતાને વિદ્યુતઋણતા કહેવાય. ફરીથી કહું છું કે રાસાયણિક સંયોજનમાંના પરમાણુની બંધમાંના સહિયારા ઇલેક્ટ્રોન એટલે કે બંધમાંના સહિયારા ઇલેક્ટ્રોન આ છે, આ બંધમાંના સહિયારા ઇલેક્ટ્રોનને પોતાની તરફ આકર્ષવાની ક્ષમતા એટલે આ ઇલેક્ટ્રોનને પોતાની તરફ એટલે કેન્દ્ર તરફ, એટલે આ પરમાણુ પોતાનું કેન્દ્ર પોતાની તરફ આકર્ષે એની ક્ષમતા. એવી રીતે આ પરમાણુ છે એનું કેન્દ્ર સહિયારા ઇલેક્ટ્રોન એટલે કે બંધમાંના ઇલેક્ટ્રોનને પોતાની તરફ આકર્ષવાની ક્ષમતા છે. એ કેટલી છે? તો કે 2.8 છે, કે 3.0 હોય, કે 4.1.8 જે હોય એને શું કહેવાય? વિદ્યુત ઋણતા. આ વિદ્યુત ઋણતા તમે જે કહો છો 1.8, 2.8, 3.0 કોની સાપેક્ષે લેવામાં આવ્યું છે? લિથિયમની સાપેક્ષે. લિથિયમનું વિદ્યુત ઋણતા એટલે શું? તો લિથિયમની અંદર જ્યારે પોતાનો ઇલેક્ટ્રોન અને કેન્દ્ર વચ્ચેનું આકર્ષણ છે એ કેટલું છે? 1 ગણવામાં આવે છે. એની સાપેક્ષે આ વિદ્યુત ઋણતા ગણવામાં આવે છે. હવે વિદ્યુત ઋણતાનો સંદર્ભ લઈએ આવર્ત અને સમૂહમાં. જવાબ આપો, આવર્તમાં શું થાય? લઈએ, પહેલા બંધ કરી અને ક્લિયર કરી દઉં અને પછી આવર્ત દોરું છું. એક્ઝેક્ટ ક્લિયર થઈ જશે. 2-3 વસ્તુ હું તો ભેગી લઉં છું. હવે આવર્ત લઈએ. ચાલો આવર્ત અને ડાબીથી જમણી તરફ ગયા પરમાણુનું કદ. મેં તમને જે રીત આપી છે એની અંદર ફક્ત કોણને ધ્યાન રાખો, બધા આવર્તની અંદર કોણ આવા પ્રકારનું છે આપણે ખબર છે, આમ ગોઠવાયેલું છે. જો હવે આ કેન્દ્ર છે બધાનું, આ કેન્દ્ર છે, ઇલેક્ટ્રોન 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 ઇલેક્ટ્રોન. જો કેન્દ્રીય વીજભાર વધે ઇલેક્ટ્રોનનું આકર્ષણ વધે. ઓકે, તો ડાબીથી જમણી તરફ જઈએ આવર્તમાં એમ વિદ્યુત ઋણતાનું મૂલ્ય શું થાય એટલે ઇલેક્ટ્રોન સંયોજતા ઇલેક્ટ્રોનને આકર્ષવાની વૃત્તિ શું થાય? તો કે વધે. કેમ?
તો કે કેન્દ્રીય વિસ્તાર અહીંથી આમ તમે કરો છો પરમાણુ ક્રમાંક 3, 5, 4, 5, 6, 7, 8, 9, 10 એવી રીતે થાય. તો આ બધું જોશો ને કેન્દ્રીય વિસ્તાર એટલે પ્રોટોન વધતા જાય છે, પણ કદ કેવું થાય છે, નાનું થાય છે, એટલે સંયોજકતા ઇલેક્ટ્રોનનું કેન્દ્ર પ્રત્યેનું આકર્ષણ કેવું વધારે. આ જ આકર્ષણને આપણે શું કહીએ છીએ, વિદ્યુત ઋણતા. પહેલી વસ્તુ ક્લિયર. એટલે પહેલું મેં શું કર્યું, વિદ્યુત ઋણતા. ઋણતા ડાબીથી જમણી તરફ શું થાય, વધે. જો વિદ્યુત ઋણતા વધે એનો મતલબ એવો કે ઇલેક્ટ્રોનની આકર્ષણની વૃદ્ધિ વધે. આકર્ષણની વૃદ્ધિ વધે એ જુદી રીતે થયું. બીજું, મેન્ડેલિફે આ બાજુના પોર્શનની અંદર ધાત્વીય ગુણ ધરાવતા તત્વો મૂક્યા છે, આ બાજુના પોર્શનની અંદર અધાત્વીય ગુણધર્મ ધરાવતા તત્વો મૂક્યા છે. એનો અર્થ એવો થયો કે મેન્ડેલિફમાં આવત કોષ્ટકમાં ડાબીથી જમણી તરફ જતા, હું બે સંદર્ભ વાપરું છું, ધાત્વીય ગુણમાં ઘટાડો થાય છે અથવા અધાત્વીય ગુણમાં વધારો થાય છે અથવા વિદ્યુત ઋણતામાં વધારો થાય છે. જો કદ ઘટે છે, વિદ્યુત ઋણતા તો વધે છે, ધાતુ આ બાજુ છે, અધાતુ આ બાજુ છે, તો હું એને ખાલી એક શાબ્દિક સ્વરૂપે જ ગોઠવું છું કે અહીંથી આમ જાઓ તો શું થાય, ધાતુ ઘટતો જાય ગુણ, અધાતુ ગુણ વધતો જાય. એને સાયન્ટિફિકલી હું ટ્રાન્સફર કર્યું, ડાબીથી જમણી તરફ જતા ધાત્વીય ગુણ ઘટે, અધાત્વીય ગુણ વધે. બીજી ભાષા કેવું હોય તો વિદ્યુત ઋણતા વધે છે, વિદ્યુત ઋણતા વધે. ત્રીજી ભાષામાં કેવું હોય તો ડાબીથી જમણી તરફ જતા કદ શું થાય, ઘટે. ઓકે, હજી આપણે થોડુંક આગળ કરવાનું છે. કદ ઘટે છે, ચાલો હવે પાછું એવું કરીએ કે આ બાજુથી તરફ જતા આ બાજુ ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું મૂલ્ય શું થાય, એટલે ઇલેક્ટ્રોન પ્રાપ્ત થાય, ઇલેક્ટ્રોન અંદર જાય અને ઊર્જા પ્રાપ્ત થાય. તો ઇલેક્ટ્રોન આકર્ષવાની વૃત્તિ વધારે હોય એવા પરમાણુ જ ઇલેક્ટ્રોન લઈ શકે, અને ઇલેક્ટ્રોન આકર્ષવાની વૃત્તિ કોની વધારે હોય, જેનું કદ નાનું હોય, જેનો કેન્દ્રીય વીજભાર વધારે હોય. તો ઇલેક્ટ્રોન ફરતો 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 આવવા મળે તો સાત ધોરણે જલ્દી ઘૂસીએ, જેમ જલ્દી ઘૂસે સ્પીડમાં ઘૂસી જાય, અંદર વધારે ઝડપથી આકર્ષાય, એમ અંદરથી વધારે ઊર્જા બહાર પણ પડે. કારણ કે એ વસ્તુ સ્થિર બની જાય છે, ક્લોરિન હોય તો એ આર્ગોન બની જશે, સીએલ માઇનસ બની જશે, એટલે આર્ગોન જેવી ઇલેક્ટ્રોનના થઈ જશે. તો ઇલેક્ટ્રોન લેવાની વૃદ્ધિ વધારે ક્યારે હોય, જ્યારે કદ નાનું હોય. બીજી ભાષામાં કહીએ તો અધાત્વીય ગુણ વધારે હોય, એમ એન ઇલેક્ટ્રોન લેવાની વૃદ્ધિ વધારે હોય. તો ઇલેક્ટ્રોન જેમ વધારે ઝડપથી લેશે, વધારે લેશે, લેવાની વૃદ્ધિ ધરાવશે, એમાંથી ઉર્જા વધારે બહાર પડશે. ઉર્જા બહાર પડવી એટલે આપણે નામ શું આપીએ છીએ, ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી. તો હવે ત્રીજી વસ્તુ હું કહું છું કે ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું મૂલ્ય વધુ ઋણ થતું જાય. એટલે કે ઇલેક્ટ્રોન લેવાની વૃત્તિ વધતી જાય અને એ પરમાણુ હોય આયન બનીને વધુ સ્થિર બનતો જાય. ઓકે, જો કેટલું થયું, વિદ્યુત ઋણતા શું થાય, વધે, પરમાણુનું કદ ઘટે, એના પછી ધાત્વીય ગુણ ઘટે, અધાત્વીય ગુણ વધે, અને લાસ્ટ એન્થાલ્પી. એન્થાલ્પી એટલે આયનીકરણ એન્થાલ્પી, એટલે પરમાણુની છેલ્લી કક્ષામાં ઇલેક્ટ્રોનને કાઢવા માટે આને કાઢવો છે, આને કાઢવો છે, આનો કાઢવો છે, અને મારે શું કરે, ઉર્જા આપવી પડે, આપવી પડે, આપવી પડે. આવું ઉર્જા આપવી અને પરમાણુમાંથી આયન બનવો, ઇલેક્ટ્રોન નીકળી જવો, તો એ તમે જે ઉર્જા આપો છો એ ઉર્જાનું નામ શું આપીએ, આયનીકરણ એન્થાલ્પી. તો જુઓ, જેમ મોટું કદ હોય એમ એનું આકર્ષણ એનું ઓછું હોય, જેમ નાનું કદ હોય એનું આકર્ષણ વધારે હોય. તો સિમ્પલ લોજિકથી વિચારો કે અહીંયા તમે ખાલી આમ કરશો તો ઇલેક્ટ્રોન નીકળી જશે, જ્યારે પેલાની અંદર ખૂબ જ વધારે આપશો ને ત્યારે ઇલેક્ટ્રોન નીકળશે. એનો મતલબ કે ત્યાં તમારે ઉર્જા વધારે આપવી પડે, અહીંયા ઉર્જા ઓછી આપવી પડે. તો આમ એના પછી લઈએ તો આયનીકરણ એન્થાલ્પી આ શું થાય, વધે. બીજી ભાષામાં આયનીકરણ એન્થાલ્પી તમને સમજાવું, ધાતુનો ગુણ એટલે શું, ઇલેક્ટ્રોન આપવા અને આપે છે, કારણ કે એનું કદ મોટું છે, કારણ કે એમાં એને નીકળી જાય અને પોતે સ્થિરતા પ્રાપ્ત કરે છે, નિષ્ક્રિય વાયુ છે. તો અધાતુનો ગુણ શું, એને પણ સ્થિરતા પ્રાપ્ત કરવી છે, પણ ઇલેક્ટ્રોન મેળવીને કરે છે. એનો ગુણ કેવો, ઇલેક્ટ્રોન મેળવવાનો. હવે ઇલેક્ટ્રોન મેળવવા વાળો હોય એને તમે કાઢવાનું કરો તો નીકળે ક્યાંથી, એમાં થોડો કાઢવા દેવાનો છે, ઓલરેડીને જોઈએ છે. એવી રીતે આને ઇલેક્ટ્રોન તમે કાઢવા જાય તો ઓલરેડી એની પાસે વધારાનો પડેલો છે, જલ્દી કાઢવા દેશે. એટલે કદના દ્રષ્ટિએ પણ સમજાવે છે અને એની લાક્ષણિકતા કે એના કદ, એને ધાત્વીય કે અધાત્વીય ગુણના સંદર્ભે પણ સમજાવી શકાય છે કે આવર્તમાં ડાબીથી જમણી તરફ જઈએ એમ આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય
વધે છે. આમ ચાર વસ્તુ થઈ, કઈ? વિદ્યુત ઋણતા. કદ ઘટે એટલે વિદ્યુત ઋણતા વધે. એના પછી કદ ઘટ્યું, એના પછી ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી, ઇલેક્ટ્રોન મેળવવાની વૃદ્ધિ, અધાત્વીય ગુણ વધે છે, ઇલેક્ટ્રોન મેળવવાની વૃદ્ધિ વધે, ઇલેક્ટ્રોન મેળવવાની વૃદ્ધિ વધે એટલે અંદરથી ઉર્જા વધારે બહાર પડે, એટલે તો એનું ઇલેક્ટ્રોન મેળવવાની, ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું મૂલ્ય વધુ ઋણ થાય છે. પછી આયનિક એન્થાલ્પી, ડાબીથી જમણી તરફ જાઓ તેમ પરમાણુનું કદ ઘટે છે, ઇલેક્ટ્રોનનું કેન્દ્ર સંયોજન, ઇલેક્ટ્રોનનું કેન્દ્ર પ્રત્યે આકર્ષણ વધતું જાય અને ઇલેક્ટ્રોન છૂટો પાડવો વધારે મુશ્કેલ છે, એટલે ઉર્જા તમારે વધારે આપવી પડે. ઉર્જા વધારે આપવી પડે તેથી કહી શકાય કે આયનિક એન્થાલ્પીનું મૂલ્ય વધે છે. ઓકે, હવે આપણને એમ થાય કે ફ્લોરિનની વિધિ તો અહીંયા ચાર રહે છે. ઓલરેડી તમને ખ્યાલ આવી જશે, જો બધા જ આવર્તની અંદર કેવા કોણ હશે, આમ જ કોણ હશે, આમ જ કોણ હશે, આમ જ કોણ હશે. તો પેલો આવર્ત કર્યો, પછી આને પછી હું બીજું આમ કોણ કરશું, આ પણ આમ જ થાય કે એના પછી અહીંયા કરું, આ કોણ કરું, તો પણ કોણ કેમ થશે, આમ જ થશે. સમજો વિચારવા, તમે આમ કર્યું છે, આમ કર્યું છે, આમ કર્યું છે, તો આ તમારો પહેલો સમૂહ થયો. પછી જે બીજા આવશે ને, આ બીજા, એ તમારો બીજો સમૂહ થયો. આમ હોય છે, ખબર છે, સમૂહમાં આમ હોય છે. આ રીતે આમ સમૂહમાં કદ નીચે કરતા ઘટે, તો આનું સૌથી વધારે કદ, પછી ઓછું કદ, પછી ઓછું કદ, ઓછું કદ, ઓછું કદ, ઓછું કદ. હવે તમે અહીંયા આવશો આ પોઝિશનમાં, ત્યારે પણ તમારું પોઝિશન કેવી થશે, સમૂહ નહીં થશે. એને બોલે અહીં કોણ આવે, તો કે ફ્લોરિન આવે. તો ધાતુનો ગુણ ઇલેક્ટ્રોન મેળવવાનો, અધાતુનો ગુણ ઇલેક્ટ્રોન, ધાતુનો ગુણ ઇલેક્ટ્રોન કાઢવાનો અને અધાતુનો ગુણ મેળવવાનો. તો આખા આવર્ત કોષ્ટકમાં સૌથી વધારે અધાત્વીય ગુણ ધરાવતું તત્વ નાના કદનો કોણ, તો કે ફ્લોરિન. એટલે તો ફ્લોરિનને આખા આવર્ત કોષ્ટકનો ભિખારીનો સરદાર કહેવાય. કેમ? તો કે ધાતુ શું કરે, ઇલેક્ટ્રોન આપે, લે જા રાજાની જેમ, ખુશ થાય, નિરાતે નિષ્ક્રિય હોય તો પ્રાપ્ત કરે. અને પેલા શું કરે, દે દે આ જ વસ્તુ. પણ એમાં પણ દેવામાં, લઈ લેવામાંની વૃત્તિ કોની, જેની વિદ્યુત ઋણતા વધારે હોય, જલ્દી ઇલેક્ટ્રોન સ્વીકારે. વિદ્યુત ઋણતા વધારે કોની હોય, જેનું કદ નાનું હોય. જો કદ ઘટે છે એટલે વિદ્યુત ઋણતા શું થાય છે, વધે છે. તો સૌથી વિચાર કરો કે આના પછી ફ્લોરિન આવશે, પણ કદ તો આમ જશો એટલે કદ તો મોટું થશે. એના પછી બ્રોમિન આવશે, તો પણ કદ તો મોટું થશે. બધાની ઇલેક્ટ્રોન લેવાની જ વૃત્તિ છે. તો આમ કરશો તો અહીંયાથી આમ કરશો, અહીંથી આમ કરશો તો કદ તો નાનું થશે. અહીંથી આમ જોઈશો, સૌથી નાનામાં નાનું કદ અવધાતુમાં કોનું આવે છે, ફ્લોરિનનું આવે છે. એટલા માટે ફ્લોરિનની વિદ્યુત ઋણતા સૌથી વધારે, એટલે કે ચાર છે. હવે આ થઈ ગઈ આવર્તની વાત. હવે હું સમૂહનું કહું તમને કે સમૂહમાં કઈ રીતનું થાય, ઉપર જમણા જોઈએ આપણે સમૂહમાં શું થાય, જે કરો છો એમાંથી જ પાછો સમૂહ તમને ઇઝી રહેતી ખ્યાલ આવશે. સમૂહ કેવી રીતે છે, આ રીતે આમ છે, નીચે કોણ અને પેલો પરમાણુ, એના પછી બીજો, એના પછી ત્રીજો પરમાણુ, અને એના બાજુ બાજુ લિથિયમ છે, સોડિયમ છે, પોટેશિયમ છે, રુબિડિયમ છે. નીચે આવો એમ પરમાણુના કેન્દ્રથી ઇલેક્ટ્રોનનું સાપેક્ષ અંતર વધતું જાય છે. જો વધતું જાય છે, બધા જ પરિબળો અહીંયા લઈએ, તો પેલું લઈએ આયનીકરણ એન્થાલ્પી, પછી ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી, પછી કદ, પછી વિદ્યુત ઋણતા, બધું લઈએ. ચાલો એ પછી એક લઈએ એટલે ખ્યાલ આવશે આયનીકરણ એન્થાલ્પીમાં શું થાય. જોઈએ આયનીકરણ એન્થાલ્પી એટલે બાહ્યતમ કક્ષકમાંના ઇલેક્ટ્રોનને કાઢવો, અહીંથી ઉર્જા આપીને કાઢવો, ઇલેક્ટ્રોન કાઢવો, ધાર 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 કાઢીએ છીએ. તો અહીં કદ નાનું છે, નીચે જતા કદ મોટું થાય છે. કદ મોટું થતું હોવાને કારણે ઇલેક્ટ્રોન સહેલાઈથી નીકળી શકે છે અને વચ્ચે સ્ક્રીનિંગ અસર પણ આવે છે, શિલ્ડિંગ અસર જે આપણે જોયું હતું. તેથી કરીને આ ઇલેક્ટ્રોન કાઢવો વધારે સહેલો છે, એટલે અહીંયા ઉર્જા ઓછી આપવી પડશે, અહીંયા ઉર્જા વધારે આપવી પડશે. આમ સમૂહમાં ઉપરથી નીચે જતા, જો પરિક્રમા ધ્યાન રાખજો, નીચેથી ઉપર પણ કહી શકે, તો ઉપરથી જતા નીચે વિચાર કરીએ. ઉપરથી નીચે જતા પરમાણુમાં ઇલેક્ટ્રોનનું, સંયુક્ત ઇલેક્ટ્રોનનું કેન્દ્રથી આકર્ષણ વધતું હોવાને કારણે અને વચ્ચે શિલ્ડિંગ અસર પણ વધારે પ્રભાવિત થતી હોવાને કારણે સંયુક્ત ઇલેક્ટ્રોનને કાઢવો વધારે સહેલો હોવાથી કહી શકાય કે ઉપર લિથિયમની જે આયનીકરણ એન્થાલ્પી છે એના કરતાં નીચે સીઝિયમની આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય નીચું હોય છે. એટલે શું થાય, આપણે કરીએ આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય ઘટે છે. ઓકે, બીજું લઈએ ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી. ઇલેક્ટ્રોન તો ઓલ્યા પ્રાપ્ત કરતા જ નથી, આ તો સમૂહની વાત આવી એટલે કહું છું, આની કોઈ પણ સમૂહની વાત કહી તો આપણે હમણાં જોયું તો અહીંયા આપણે ફ્લોરિન ક્લોરિન જોયું, ખબર છે, ફ્લોરિન ક્લોરિન બ્રોમિન આયોડિન. હવે ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું મૂલ્ય
આ બંનેમાં ખાલી અપવાદ છે, બાકીની તો ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું મૂલ્ય નીચે જાઓ, કદ વધતું જાય એટલે ઇલેક્ટ્રોન મેળવવાની વૃત્તિ ઘટે, આકર્ષણ ઓછો ઘટે એટલે ઇલેક્ટ્રોન બહારનો આવતો હોય એને લેવાની વૃત્તિ ઘટે, અને ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું મૂલ્ય ઉપર થઈ જાય એમ શું થાય, ઘટે છે. હા, ફ્લોરિન અને ક્લોરિનની અંદર અહીંયા કહ્યું એ પ્રમાણે 2p કક્ષકમાં ઇલેક્ટ્રોન દાખલ થાય છે, અહીંયા 3p કક્ષકમાં દાખલ થાય છે, 3s પહેલાં મેં કહ્યું હતું અપાકર્ષણ માત્રા ઓછી અને અપાકર્ષણ માત્રા વધારે એટલે ખ્યાલ છે, આમાં ખાલી થોડું અપવાદ છે, બાકી આમ નહીતર સમૂહમાં કોઈ પણ સમૂહ ઉપર જાઓ તો ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીના મૂલ્યમાં કદ વધતું હોવાને કારણે શું થાય, ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું મૂલ્ય ઘટે છે. એના પછી કદ, કદ શું થયું જુઓ, વધે છે. અને વિદ્યુત ઋણતા, કદ મોટું થાય એટલે ઇલેક્ટ્રોન નું કેન્દ્ર પ્રત્યેનું આકર્ષણ ઓછું થાય, ઇલેક્ટ્રોન નું કેન્દ્ર પ્રત્યેનું આકર્ષણ એ જ આપણે મેં તમને સમજાવ્યું વિદ્યુત ઋણતાની વ્યાખ્યા. બુક પ્રમાણે સહસંયોજક ની વાત કરો છો, મેં તમને સિમ્પલ વસ્તુ સમજાવી કે તમે એટલું યાદ રાખો કે સંયોજક ના ઇલેક્ટ્રોન નું કેન્દ્ર પ્રત્યેનું આકર્ષણ તો એ પણ શું થાય, ઘટે, કારણ કે કદ વધે છે. આટલી વસ્તુ ક્લિયર થઈ. હવે લાસ્ટ ટોપિક એક લેવી, સંયોજકતા. લાસ્ટ ટોપિક લઈએ ચાલો. સંયોજકતા એટલે શું, તો કે કોઈ પણ પરમાણુની અન્ય પરમાણુ સાથે જોડાવાની વૃત્તિ, જેને કહેવાય સંયોજકતા. જો પહેલો સમૂહ છે, બીજો સમૂહ છે, પહેલા સમૂહની અંદર પહેલો બીજો, પછી 10 વિચાર ખબર હોય તો 13, 14, 15, 16, 17 અને 18 એટલે બે, પછી અહીંયા 13, 14, 15, 16, 17 અને 18. હવે આમાં કોણ હોય છે, તો કે લિથિયમ છે, સોડિયમ, પોટેશિયમ, રુબિડિયમ, સીઝિયમ અને ફ્રાન્સિયમ. આની અંદર બેટો, માગે, કાર, સ્કૂટર, બાપ, રોયે. એના પછી 13 છે, તો કા બેંગન, આલુ, ગાજર, ઇન, એના એટલે આમ નિયમ બહુ જોઈએ, સરખા કરવાનો નથી થતો. પછી કા, સી, જ, ટી, લે. પછી ના, પાસ, સ, બિક. પછી ઓ, સસી, ટેલ, પોલો. આ એનામાં છે ફ્લોરિન, ક્લોરિન, બ્રોમિન, આયોડિન, એસ્ટેટિક, અને પછી હિલિયમ, નિયોન, આર્ગોન, ક્રિપ્ટોન, ઝેનોન ને રેડોન. ઓકે, હવે આવું રહી, તો પેલો ને બીજો સમૂહ જે પ્રદેહ તત્વો છે એના સમૂહ ક્રમાંક કઈ રીતે મેળવી પાકેલા છે, તો આની બધાની બાહ્યતમ કક્ષકમાંથી એક 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 ઇલેક્ટ્રોન, એસમાં એક એક ઇલેક્ટ્રોન હોય એટલે સમૂહ ક્રમાંક એને એક આપ્યો છે, તો આની સહજકતા કેવી થઈ, એક. આની બાહ્યતમ કક્ષકમાં ઇલેક્ટ્રોન કેટલા હોય, બે બે હોય, બેરિયમ છે, મેગ્નેશિયમ, બે બે હોય, તેથી આનો સમૂહ ક્રમાંક બે આપ્યો છે, એટલે સંયોજકતા તો એના સમૂહ ક્રમાંક પ્રમાણે જ નક્કી થાય. તો આની અંદર પણ આને પી વિભાગમાં પણ સમૂહ ક્રમાંક એની સંયોજકતા પ્રમાણે જ નક્કી થાય, એના ઇલેક્ટ્રોન પ્રમાણે જ નક્કી થાય. પણ અહીંયા આથી આપણે 1, 2 પછી અહીંયા 10, 11, 13 આવી ગયો, તો ઇલેક્ટ્રોન કઈ રીતે નક્કી થાય સંયોજકતા ઇલેક્ટ્રોન, તો શું કરવાનું, આ 10 આવ્યા છે ને એના સમૂહ ક્રમાંકમાંથી 10 બાદ કરી નાખો એટલે સંયોજકતા ઇલેક્ટ્રોન આવે. તો સંયોજકતા ઇલેક્ટ્રોન પ્રમાણે આ બધાને કરીએ તો આ બધાની સંયોજકતા શું થાય, સંયોજકતા આ બધાની તો કેવી થઈ ગઈ છે, આ બધાની પહેલી તો ફિક્સ જ છે, કઈ સમૂહ ક્રમાંક 1 અને 2, અને સંયોજકતા 1 અને સંયોજકતા 2. અસંયોજકતા તો 10 માંથી સમૂહ ક્રમાંક બાદ કરો, 10, 13 માંથી 13 માં સમૂહ ક્રમાંક બાદ કરો તો 3, પછી 4, 5, 6, 7 અને 8. ઓકે, બીજો શું છે, તો કે આ ઉપરાંત આના સંયોજકતા ઇલેક્ટ્રોન જે છે આના સંયોજકતા 3, એટલે 8 માંથી બાદ કરો, 8 માંથી બાદ કરીએ તો સંયોજકતા ઇલેક્ટ્રોન 3 છે, તો 8 - 3 = 5. આની આ સંયોજકતા જોવા મળતી હતી, અને બધાની બે બે સંયોજકતા છે, એક એક તો મેં કહી છે, બીજી કઈ રીતે કરવી નહીં હું તમને કહું છું, એક એક તો કરો મેં કીધો, બીજી કઈ રીતે કરવાની, તો કે ફરીથી પાછો સંયોજક ઇલેક્ટ્રોન કેટલા છે 4, કઈ રીતે મેળવ્યા, સમૂહ ક્રમાંકમાંથી 10 બાદ કરો એટલે તમને સંયોજકતા ઇલેક્ટ્રોન દરેક તત્વનો મળી જશે. હવે એમાં સંયોજકતા ઇલેક્ટ્રોન ઉપરાંત એ બીજી સંયોજક કોઈ તો અથવા છે, બે રીતે એ સંયોજક નક્કી થાય, કઈ રીતે, એક તો સંયોજકતા ઇલેક્ટ્રોન છે એ, અથવા તો એ સંયોજકતા ઇલેક્ટ્રોનને 8 માંથી બાદ કરો, 8 માંથી બાદ કરો તો અહીંયા 8 - 4 અને બીજી પણ કેવી આવી, 4 જ આવી. એના પછી અહીંયા કેટલું, 5 છે 5 છે તો 8 - 5 એટલે કેટલું આવ્યું 3, અહીંયા 8 - 6 એટલે કેટલું આવ્યું 2, 8 - 7 એટલે કેટલું આવ્યું 1, 8 - 8 એટલે કેટલું થયું 0. જો હવે આનાથી શું બને, આનાથી કોઈ તમે સંયોજન બનાવવું હોય તો, જેમ કે એલ્યુમિનિયમ છે અને સીએલ છે, તો એલ્યુમિનિયમ કેલું 13 માં સમૂહ, એ સંયોજક કેટલી 3 છે, આ ચરગોટ નથી, આ 3, અને એ સંયોજક 3 છે. ક્લોરિન છે, એ સંયોજક કેટલી 1 અને 1 છે. સંયોજન કેવું થશે, તો કે આને સિક્વલ ટૂંકી રીત એલ ની બાજુમાં આ 1 છે એ અહીંયા મૂકી દો, અને સીએલ છે એની બાજુમાં આ મૂકી દો અહીંયા, અને ક્રોસ ગુણાકાર કરો, ક્રોસ ગુણાકાર એટલે તમારું સંયોજન બની ગયું LCl3, અને L ઉપર કેટલા હોય +3 હોય,
सीएल ऊपर के एक ऊपर के लाए माइनस वन अरे माइनस थ्री थे यार तथा संयोजन थे क्यों कहीं आधी रीते बीजों को कहो चुं अब देखा देखिए सिलिकॉन चे अभी ते सिलिकॉन अने ब्रोमीन चे सिलिकॉन ब्रोमीन का सिलिकॉन क्या रोचे जो सिलिकॉन सिलिकॉन हाँ सिलिकॉन क्या रोचे चार मतलब चार बीआर बीआर अगले एक एक आ एक चे इन आया रखो चार आया रखो तो एस आई आ एक अने बीआर चार सिलिकॉन क्या रोचे प्लस फोर माइनस फोर एक बीआर माइनस वन हुई तो चारों पर माइनस संयोजन बनी गई एना पची हर त्रिजु करिए एना पची कलेज जो है वो कही दाखिल देखिए सोडियम चे अने ऑक्सीजन चे तो ऑक्सीजन 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 क्या बी बी मतलब बी सोडियम के लो एक तो आने आया लो अने आने आया लो तो एन ए टू ओ असंचन बनी गई ओके पची हमें यूं करिए कि ऑक्सीजन ने फ्लोरीन ले लिए चल ऑक्सीजन ने फ्लोरीन ऑक्सीजन फ्लोरीन तो ऑक्सीजन के लाचे हमने तो लिया बी फ्लोरीन के लाचे ए तो एक ने आया लो फ्लोरीन आया लो तो ओ एफ ओ वन एफ कितना ओ वन अने एफ टू ओ एफ टू अब आ जोड़ा क्या है देखो जो ऑक्सीजन ऊपर इलेक्ट्रॉन के लाभ सोलह समूह नुचे के एक बी त्रां चार पांच छह फ्लोरीन के लोग सत्र मास समूह फ्लोरीन वाले में कुछ एक बी त्रां चार पांच छह अने सात एक बी त्रां चार पांच छह अने सात आधे वचन बंद बने आधे वचन बंद बने लोग आ रहे कर सको आ फ्लोरीन अहियाँ वचन बंद ना इलेक्ट्रॉन ही मशीन હવે આનાથી ફાયદો શું તો કે ઓક્સિજનના આઠ અષ્ટક પૂરો થઈ ગયું જો એવી રીતે ફ્લોરિનનું પણ અષ્ટક પૂરો થઈ ગયું કારણ કે સાત હતા અને એક મળ્યો આઠ થઈ ગયું આ ફ્લોરિનનું પણ અષ્ટક પૂર્ણ થઈ ગયું સાત હતા એક મળી ગયું આઠ થઈ ગયું આ તો આપણે પછી આગળના પોર્શનમાં જોઈશું પણ આમાંનું ઇલેક્ટ્રોન યુગ્મ કહો કઈ દિશા તરફ આકર્ષાયેલું હશે ફ્લોરિન તરફ કે ઓક્સિજન તરફ તો આપણે કહેશું કે ફ્લોરિન તરફ કેમ તો કે ઇલેક્ટ્રોન આકર્ષવાની વૃત્તિ બંધમાંનું ઇલેક્ટ્રોન કોના તરફ આકર્ષાય કે જેની વિદ્યુત ઋણતા વધારે હોય તો વિદ્યુત ઋણતા ઓક્સિજન કરતા કેવી છે ફ્લોરિનની તો અને આશ્ચર્ય થશે ઓક્સિજનની ઓક્સિડેશન અવસ્થામાં પ્લસ ટુ હોય કઈ રીતે ઓક્સિડેશન અવસ્થા ઓક્સિડેશન આપણે પાર્ટમાં જોઈશું તો કે માઇનસ વન અને માઇનસ વન તો માઇનસ વન માઇનસ વન તો વચ્ચે કેટલા લખો તો થાય તટસ્થ તો તમારે પ્લસ ટુ આમ આ ઓ એફ ટુમાં ઓક્સિજન ઓક્સિડેશન અવસ્થા કેટલી હોય છે પ્લસ ટુ એ રેડોક્સ પ્રક્રિયાની અંદર આ બધું આવશે અપવાદરૂપ ઘટનામાં કે ફ્લોરિન સાથે જ્યારે પણ ઓક્સિજન ફ્લોરિન સાથે કોઈ પણ જોડાયો એને હંમેશા પ્લસ જ થવું પડે કારણ કે એ કોઈથી ઇલેક્ટ્રોન આપતો જ નથી ઇલેક્ટ્રોન લેવા નહીં ફ્લોરિનના સંયોજનો કોઈથી તમને પ્લસ જોવા જ ન મળે એ ફ્લોરિન સંયોજનો હંમેશા માઇનસ હોય છે તો આ બધા તત્વો આ બધી જે સંયોજન છે હવે પાછું એવું કરીએ એલ્યુમિનિયમ સલ્ફર આ રહી તો એલ્યુમિનિયમ કેટલા ત્રણ સલ્ફર બે જુઓ તો એ આયા મૂકો આયા મૂકો એ એલ ટુ એસ થ્રી એલ ટુ એસ થ્રી એટલે આયા શું થઈ ગયા સલ્ફર એલ્યુમિનિયમ પ્લસ ત્રણ પ્લસ ત્રણ છ સલ્ફર લખેલા માઇનસ ટુ એટલે માઇનસ ટુ એટલે એ પણ છ થયા ત્રણ ત્રણ સલ્ફર છે એટલે આમ સંયોજન તમારું કયું કરશે એટલે કે સોડિયમ કરો સોડિયમ સોડિયમ અને ક્લોરિન હવે કરો સોડિયમ જુઓ ક્લોરિન કેટલા છે ક્લોરિન ક્લોરિન એક એક છે સોડિયમ સોડિયમ કેટલો એક એક તો એ કાંઈ મૂકો એ કાંઈ મૂકો એનો મતલબ શું થયું એનએસસીએલ સંયોજકતા કે ઓક્સિડેશન આંક એને બીજી ભાષામાં ઓક્સિડેશન આંક પણ કહેવાય આ એ બતાવે છે કે પરમાણુ અન્ય પરમાણુ સાથે કેટલી સંખ્યામાં જોડાઈ શકે છે આ સંયોજકતા હતી અહીંયા આપણો આખો પાઠ પૂરો વધુ આવતા અંકે નમસ્કાર.